સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 22 ફેબ્રુઆરી 2014 રોજ માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલની સ્થાપના થઈ હતી, ત્યારે 22 ફેબ્રુઆરી 2024 રોજ સફળતાના 10 વર્ષ પૂર્ણ થાય છે, જે અનુસંધાને ડાયમંડ હોસ્પિટલ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અંગે હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીએ જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવનું આયોજન 17 માર્ચ અને રવિવારના રોજ સાંજે કિરણ હોસ્પિટલ બીના ગ્રાઉન્ડ મોટા વરાછા ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રસંગે 400 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ વિતરણ કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં હોસ્પિટલમાં 11,64,000થી વધુ દર્દીઓએ સારવાર લીધી છે, જેમાં 26,556 ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 2,000 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ દશાબ્દી મહોત્સવની ઉજવણી કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભાના સદસ્ય ગોવિંદભાઈ ધોળકિયા, કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ સફળતા ઉત્સવમાં સુરતીઓને પધારવા હોસ્પિટલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આરોગ્ય સમિતિનું નિર્માણ કરવામાં આવેલું અને આ સમિતિ દ્વારા 10 વર્ષ પહેલાં વરાછા વિસ્તારની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ સ્ટાર્ટ કરવામાં આવેલી. આજે સુરત ડાયમંડ હોસ્પિટલને 10 વર્ષ પરિપૂર્ણ થાય છે. એમના દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 17/3/2024 રવિવારના રોજ મોટા વરાછાની અંદર કિરણ 2 હોસ્પિટલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 425 દીકરીઓને 1 લાખ બોન્ડ આપવાનો તે દિવસે અમે નક્કી કર્યું છે અને 10 વર્ષની અંદર દરેક વર્ષની અંદર જે દીકરીઓનો આ હોસ્પિટલમાં જન્મ થયો છે એમને અલગ પ્રકારની એક ભેટ આપવા માટે એકનું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે 10 વર્ષની અંદર હોસ્પિટલના માધ્યમથી સમાજની અંદર જે અમે 250 કરોડ કરતાં વધારે લોકોને આર્થિક સહયોગ, આર્થિક રાહત અમે આ આરોગ્ય હોસ્પિટલના માધ્યમથી આપ્યો છે એમની માહિતી આપવાના છીએ. અને વિશેષ બાબત તો એ છે કે આ હોસ્પિટલની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે સેવાઓ અમે આપી રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીનો જન્મ થાય તો અમે 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી અને સિઝેરિયનની અંદર પણ 5000 રૂપિયા અમારો ચાર્જ ફિક્સ છે અને એમાં પણ જો દીકરીનો જન્મ થાય તો 1800 રૂપિયા લેસ કરી અને 3200 રૂપિયા ચાર્જ વસૂલ કરીએ છીએ. પરંતુ આ હોસ્પિટલની અંદર બીજી દીકરીનો જન્મ થાય તો આ તમામ દીકરીઓને અત્યાર સુધીમાં 2000 પછી પહેલાં બોન્ડ આપી ચૂક્યા છીએ એટલે ટોટલ 2500 કરતાં વધારે 1 લાખના બોન્ડ આ હોસ્પિટલની માધ્યમથી અમે દીકરીઓને સુપ્રત કર્યા છે. આવતા દિવસોની અંદર કિરણ 2 હોસ્પિટલના નિર્માણ માટેની પણ લોકો સુધી કે આ હોસ્પિટલની અંદર કઈ પ્રકારની સેવાઓ આપવામાં આવશે એની માહિતી પણ અમે ત્યાં આપવાના છીએ. અને વિશેષ ગુજરાત ફર્સ્ટ ચેનલના આનંદ પટનીનું જે આપણા સૌની વચ્ચેથી દુઃખદ અવસાન થયું છે એમની યાદના ભાગની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલના મારફતે સુરત શહેરના તમામ પત્રકારો માટે 1 મહિના સુધી આ હોસ્પિટલની અંદર ફ્રી ઓફ ચાર્જ એ ઓપ્થલ ડિપાર્ટમેન્ટને લગતા હોય, બ્લડ ટેસ્ટને લગતા હોય કે એમડી ફિઝિશિયનને લગતા હોય કે ડેન્ટલને લગતા પ્રશ્નો હોય એમાં પત્રકારના પત્ની, પોતે, એમના બાળકો, એમના માતા પિતા, દાદા દાદી આ તમામ લોકો માટે 1 મહિના સુધી આ તમામ સારવાર ફ્રી ઓફ ચાર્જની અંદર અમે સ્વર્ગસ્થ આનંદ પટનીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે આજે આપના સમક્ષ આ સ્કીમની પણ અમે આજે રજૂઆત કરી છે. એમનો અમને એ માટે આનંદ છે કે આપના જીવનની અંદર
હર હંમેશા ભાગદોડની અંદર દોડતા રહેતા હોવ છો અને આપનું સ્વાસ્થ્ય આપના પરિવાર માટે, સમાજ માટે અને સમાજ સુધી સાચી માહિતી પહોંચાડવા માટે આપ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છો એમની સ્વાસ્થ્યની જવાબદારી કંઈક અમે પણ એ ઉપાડીએ એના ભાગરૂપે આ અમે આ એક પત્રકારો માટે સ્કીમ પણ આજે અમે ડિક્લેર કરી છે.